दुनिया नी मलबा धनी नो कोई धनी नो होय पण जेनो धनी मारी बर्बाद ना पोरो नी देव मारी मेलडी बनी जाय ने बाप जदी दुनिया नी मलबा जगत जागारा दे दे के जाओ भाई और हका कोई हाथ नो पाड़े आवा समय क्या धूड़ी ना धड़ी मले मारी मेलडी बैठी होए कोई राजा ना राज महल में बैठी हुई कोई गरीब ना साजल सापने बैठी हुई अन कोई गाम ना सापा में बैठी हुई तेरी मारी मेलडी एम के गए बाप ए काला माथा ना मानवी दुनिया में तन कोई नो हंगरे ना बाप तेरी मारी मेलडी ना सलने वियो आवजे અને એવી જ એક માં ભગવતી મેલડી નો પ્રસંગ સાહેબ નાના એવા પંખીના માળા જેવડા ગામની માલબા જેને કોઈનો આધાર નથી સાહેબ આંખે અંધાપો આવ્યો છે જેના માન બાપ બે મરી ગયા છે જેની 15 વર્ષની ઉંમર છે સાહેબ સુરદાસ મારા ત્રિલોકના નાથે અને મારી ભગવતી ભેડિયા વાળીઓ જેની આંખોની રોશની નથી આવી છે પોતાના માવતરનું સાદલ સાપરું હતું સાપરાની માલપાથી બહાર નીકળે ઊભી ગામની બજારની માલપા જઈ હાથની માલપા લાકડીનો ટેકો આંખે દેખાતું નથી આંગણે આંગણે જઈને ઊભો રહે કોઈ ટાટા ઉના રોટલાના બટકા આપે આમ કરતા કરતા 21 વર્ષની જેની ઉંમર થઈ ગઈ સાહેબ પણ એક દી મારી મેલડીને વાત વધારવી છે અને માં મેલડીને કઈક વાત રાખવી છે સાહેબ મારી માતાજીના આહો મહિનાની નવરાત્રીના દિવસો નજીક આવી ગયા ખાલી બે દિવસ આડા રહ્યા એટલે ગામડા ગામની માલપાથી ભુવાન ભક્તો નાઈ ધોઈ પોતાના દેહને પવિત્ર કરીને માતાજીના કાચી માટીના કુંભ કહેતા મોરિયાને લેવા માટે બાજુના શહેરની માલપા જવા તૈયાર થયા છે અને એવા ટાણે વેલા પરોડીએ સુરદાસ પોતાના સાજલ સાપરાની માલપાથી બહાર નીકળી અને લાકડીના ટેકે 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 ઊભી બજારની માલપા સડ્યો એટલે એક માતાજીનો બાનાધારી ભૂવો ઉતાવળા ડગલે હાલતો ભૂવાની અરે થોડોક સુરદાસ ભટકાઈ ગયો છે મેલા ઘેલા જેના વસ્ત્ર છે માથે વાળની વાઈટું ભણાઈ ગઈ છે સાહેબ જેની આગળ પાછળ કોઈ નથી આંખોની રોશની નથી અને કોણ નવારે કોણ ધોવારે આવડો સુરદાસ ઓલા ભુવાની અરે ભટકાળો એટલે ભુવાના મોઢાની માલપાથી એટલો શબ્દ નીકળ્યો કે મારા હાળા આંધળા અત્યારે તો ઘરે મરતા હો અત્યારમાં વેલા પરોડીએ નીકળી જાઉં છો સાહેબ ભુવાના મોઢામાંથી આટલો શબ્દ નીકળ્યો એટલે સુરદાસે હાથમાં લાકડી હતી લાકડીને પડતી મૂકી બે હાથ જોડીને એટલું કીધું કોણ છો બાપ હે ભાઈ મને તો મારી આંખે દેખાતું નથી હું તમારી યારે ભટકાઈ ગયો પણ તમને તો ભગવાન અને માતાજીએ બે આંખો આપી છે તમે તો થોડાક તરીને આવ્યા હોત તો ભૂ આટલું બોલીને નીકળી ગયો પણ ઓલા સુરદાસ બજારની માલપા ઢીસણ વાળી અને બેઠો બેઠો ધ્રુવકા ભરીને રોવે છે પણ ગામની માલપાથી કોઈ દયાળુ માણા નીકળ્યો ને સુરદાસના ખંભે હાથ વેકીને એટલું કીધું કેમ રોવેશ ભાઈ તને કોઈ ગાળ ભેળી દીધી તને કોઈ માર્યો સુરદાસ પોતાના હાથે આમ ફાંફા મારી લાકડી પકડી ઊભો થઈને એટલું કીધું કાકા કાકા મને ખબર નથી એક માતાજીનો બાનાધારી ભૂવો બજારની માલપા નીકળ્યો અને એની આરે હું થોડોક ભટકાઈ ગયો એટલે ભૂવાઈ એટલું કીધું મારા હાળા આંધળાવ અત્યારે વેલી પરોડે તો ઘરે રહેતા હો કાકા એ ભૂવા ક્યાં જતા છે અત્યારે વેલા ભાઈ તને ખબર નથી તને આંખે દેખાતું નથી તને કેમ દુનિયાની ખબર પડે માતાજીના ખાલી બે દિવસ આડા છે આહો મહિનાના નોરતા હાલ્યા આવે છે
માતાજીના નર નિવેદ લેવા, માતાજીના જુવારાનું થાપન કરવા મોરિયા લેવા માટે ભુવા વેલા પરોડીએ નીકળ્યા છે. ત્યાં તો સુરદાસ બમણું રોવા માંડ્યો છે. તેથી એ ગામના દયાળુ માણસે સુરદાસને બથમાં લઈને એટલું કીધું કે તું ભાઈ આટલું બધું રોવે શું કામ? કાકા, માતાજીના ભુવા માતાજી માટે નર નિવેદ ને કદાચ કાચી માટીના મોરિયા લેવા જતા હોય છે. હું તો એવો અભાગ્ય અવતાર લઈને આ જગતની માલિપા આવ્યો છું. મારે માય નથી, બાપય નથી, અને મારી આગળ પાછળ તો મારી માતાજી નથી કાકા. મારે માં નહીં, બાપ નહીં, કાકા કુટુંબ મામા મોહાળ કોઈ નહીં, પણ મારી વાહે કોઈ ધર્મય નથી. એટલે ઓલા ગામનો જે માણસ હતો ને એને બથમાં લઈને એટલું કીધું, તારી પાછળ તો લોઢાના દાંત વાળી એક દેવ બેઠી છે. હે, કે તારી પાછળ લોઢાના દાંત વાળી દેવ બેઠી છે. કાકા, મારી દેવ ક્યાં છે? મને દેખાડશો? હાલ ભાઈ, સુરદાસ નું બાવડું પકડી અને પોતાનું સાજલ સાબરું હતું એની પાછળ વાડો હતો ને, વાડાની માલિપા એક ધૂળનો ધડીમલો, ધૂળના ધડીમલાની માથે હવાક વેંતનું તળ પાખાળું લોઢાનું તિરસૂળ છે. ન્યા જઈ અને સુરદાસ નો જમણો હાથ પકડીને ત્રિશુલ ને હાથ આમ અડાડીને એટલું કીધું, ગાંડા, કોઈ દેવો અફસોસ ન કરતો કે મારી પાછળ દેવ નથી, તારી પાસે લોઢાના દાંત વાળી એક તારા બાપની આ બેહારેલી માતા મેલડી દેવ. સુરદાસ મારી મેલડીના તિરસુલ ને બથ ભરી ગયો છે. ધોડીના ધડીમલે પોતાનું માથું નાખીને ખૂબ રોયો, પણ ગામનો માણસ હતો એ તો પોતાના આંગણે વ્યો ગયો. પણ સુરદાસ એટલામાં ફાંફા મારી ધોડીનો ઢગલો હરખો કરી માથે હરખું તિરસુળ મેકી અને સાહેબ દરરોજ દી ઉગે એટલે માગવા નીકળે, પણ પછી રોટલા ન માગે, કોઈ 5 રૂપિયા આપો, કોઈ રૂપિયો આપો, કોઈ પાવલી આપો, કોઈ આઠાણા આપો. સાહેબ આખા ગામમાં રખડે ને 2-5 રૂપિયા ભેગા થાય, 2-5 રૂપિયા ભેગા થાય એટલે ગામના કોઈ પણ માણસ નીકળે અને એમ કે, ભાઈ મને થોડુંક તેલ ને ગુગલ લાવી દે છો. સુરદાસ ફાંફા મારી દેતવા પાડી અને જે કઈ ગુગલ ને તેલ આવે ને, ગુગલ નો ગાંઠિયો તેલ નો તરસ્યો નાખી અને ધૂળના ધડીમલે મારી મેલડી નું ભજન મીંડો કરવા. નવરાત્રીનો આઠમનો દિવસ આવી ગયો સાહેબ, આઠમનો દિવસ આવ્યો એટલે ગામના જે કાયમ ગુગલ ને તેલ લાવી દેતા ને એને સુરદાસ ને એટલું કીધું, ગાંડા, આજ તો આઠમનો દિવસ છે, આજ નકરા ધૂપ ને દીવા ન કરાય તો આઠમના દિવસે માતાજીને જમાડવા પડે છે.
અને સુરદાસ ઉભી બજારે નીકળ્યો છે. ડેલીએ જઈને ઉભો રે, કોઈ મને રૂપિયો આપો, કોઈ બે રૂપિયા આપો, આજ મારી મેલડીને જમાડવી છે. પાંચ દસ રૂપિયા ભેગા થયા, એની માલી પાસે ગુગળ તેલ લાવ્યો. ગામની માલિપા બટકું બટકું રોટલા માગીને લાવ્યો હતો ને સાહેબ, એ રોટલાનો ઢગલો મારી મેલડીના ધૂળીના ધડીમલે કરી, ધૂળીના ધડીમલે રોટલાના બટકાનો ઢગલો કરીને બે હાથ જોડીને એટલું કીધું કે એ મારી મેલડી દેવું મારી. દુનિયા કદાચ તને બત્રી ભાઈને ભોજન જમાડતી હોય, મારી પાસે એ સત્તા વહેંચતો નથી, પણ જે મને મળ્યું છે મેં તારી સામે ઢગલો કર્યો છે, ખાઈ લે મારી મેલડી. મારી મેલડીના ધૂળના ધડીમલે રોટલાના બટકાનો ઢગલો કરી અને આવી મેઘલી રાત મળી એટલે ધૂળના ધડીમલે માથું રાખીને હોઈ ગયો સાહેબ. પણ રાતના 12 વાગે જાગી ગયો, જેને આંખ્યો એ દેખાતો તો નથી, પણ તેજી એ સુરદાસ મારી મેલડીનું નામ લઈને એટલું તો કે મનની માલિપાથી પ્રાર્થના કરી ગઈ, માં તું કેવી ઈશો, ક્યાં રહેતી ઈશો એ મને ખબર નથી, પણ મેં આજ આઠમના દિવસે તને નિવેદ ધર્યા છે, તે ખાધું હશે કે મારી મેલડી નહીં ખાધું હોય. સાહેબ સુરદાસની આંખોની માલિપાથી ત્રણે કાહુડા પડ્યા ને, ત્યાં તો આકાશમાંથી જેમ ચોમાસાની માલિપા મુસળાધાર વરસાદ પડતો ને જેમ વીજળી આવે ને, એમ આકાશમાંથી મારી મેલડી આવી. મારી મેલડી આવી અને સુરદાસ હતો તો એનું માથું ખોળાની માલિપા લઈ અને મારી પ્રભાતના પોરની મારી એકલનો બેલી માતા મેલડીએ કપાળામાં હાથ ફેરવી અને એટલું કીધું, ખમા બાપ ખમા. એટલો શબ્દ બોલ્યા ને સુરદાસ, એટલું કીધું, તમે કોણ છો? તેથી ખાડ ખાડ દાંત કાઢી અને મારી લથડ્યા દેહનો જેને ટેકો કહેવાય, મારી નોધારાનો આધાર મારી મેલડી, એટલું બોલી ગયા, બાપ હું તારી 71 પેઢીના વડવાની કમાણી તારી મેલડી દેવું છું બાપ. પણ હમણ બાપ, આજ હું મેલડી તને એક વસન આપું છું કે તે મને આજે એક દી ખવાયું ને, હવે દરરોજ દિવસ હાથ મેં રાત પડે ને, એટલે તને જમાડવા માટે હું મેલડી આવીશ બાપ. કે માડી, મને જમાડવા માટે તું આવીશ? સાહેબ વિચાર કરો, સુરદાસ જેને કાંઈ દેખાતું નથી, પણ આઠમના દિવસે ટાઢાઉના રોટલાના બટકાનો ઢગલો કરીને ખાલી એટલું જ કીધું તું કે જમી લેજે મારી મેલડી. ભક્તને આધીન ભગવતી છે સાહેબ, દેવ બડા નથી આકીને બડા છે. તમારો વિશ્વાસ મોટો હોય ને તો પથ્થરમાંથી જવાબ મળે. તેથી સુરદાસના વસને મારી મેલડી બંધાણી, જા દી હાથ મેં, અને જો કદાચ દરરોજ તને ભાત લઈને જમાડવા આવું ને તો એમ માનજે કે તારા વડવાની કમાણી માતા મેલડી બોલી હતી બાપ.
ये बात तो गोरख देख।